વેલકમ ટુ ઓપેરા ઇન્ટરનેશનલ સ્કૂલ. કેમ છો બધા બાળકો? મજામાં ને? આજે આપણે જોવાનું છે ધોરણ 3 વિષય છે મારી આસપાસ એટલે કે પર્યાવરણ. પાઠ છે 18 રમતા રમતા. હવે આપણે પહેલા વિડીયોમાં જોઈ ગયા કે બાળકો જે છે એ શેરીમાં પગથિયાની રમત રમતા હતા. હવે પગથિયા એટલે કે કુંડાળાની રમત રમતા હતા. ત્યાર પછી કાકીને બાળકો સાથે રમવું હતું તો બાળકો હસવા લાગ્યા અને આપણે કાકી બાળપણમાં કઈ રમત રમતા હતા એ પણ જોયું, ખરું ને? અને બાળકો અને કાકીએ સાથે રમવાનું શરૂ કર્યું અને થોડો સમય સાથે રમ્યા તો શું થયું? તો કે વરસાદ ચાલુ થઈ ગયો. થઈ ગયો ને? પછી શું થયું? તો કે કાકીએ શું કહ્યું? તો કે ચાલો હવે આપણે મારા ઘરે જઈને રમીશું. હવે આપણે આગળ જોઈશું પાઠ. સરસ, જુઓ આગળ. બાળકો આ સાંભળી રાજી થઈ ગયા. શા માટે? તો કાકીએ એમ કહ્યું કે તમે મારા ઘરે ચાલો, આપણે બધા સાથે મળીને મારા ઘરે રમીશું. તો બાળકો શું થઈ ગયા? રાજી થઈ ગયા. બાળકો કહે ચાલો કાકી ઘરમાં રમવા જઈએ. બધા કાકીના ઘરમાં આવ્યા. ઘરમાં અંદર કાકા અને ફોઈ ચેસ રમતા હતા. અવંતિકા કહે આપણે શું રમીશું? રજત કહે ચાલો આપણે ઘર ઘર રમીએ. બધા બાળકો ઘર ઘર રમવા તૈયાર થયા. હવે તમને ખબર છે બાળકો, રમત જે છે એ બે પ્રકારની હોય છે, ઘરમાં રમાતી રમતો અને ઘરની બહાર રમાતી રમતો. ખ્યાલ છે તમને? તો કે ઘરમાં રમાતી રમતો કઈ કઈ આવે? તો કે કેરમ છે, ચેસ છે, સાપ સીડી છે, બાજી પત્તા છે, લૂડો છે, ઘર ઘર છે. આ બધું શું છે? તો કે ઘરમાં રમાતી રમતો. અને બહાર રમાતી રમતો કઈ છે? તો કે લંગડી, ક્રિકેટ, પગથિયા, લખોટી, પતંગ, સંતા કુકડી, જે તમે રમો જ છો, ખરું ને? આગળ જોઈએ આપણે. બધા બાળકો ઘર ઘર રમવા તૈયાર થયા. રજત કહે જો આપણા પાસે ઢીંગલી હોય તો આપણે તેની સાથે રમી શકીએ. કાકી કહે શું તમને ઢીંગલી જોઈએ છે? ચાલો આપણે ઢીંગલી બનાવીએ. કાકી થોડા જૂના કપડાં લઈ આવ્યા. કાકીની મદદથી બાળકોએ ઢીંગલી બનાવી. જુઓ કાકી શું લઈ આવ્યા? તો કે જૂના કપડાં લઈ આવ્યા અને એમાંથી એમણે શું બનાવ્યું? તો કે ઢીંગલી બનાવી. થોડા બાળકોને કેરમ અને બીજાને ચેસની રમત રમવી હતી. તેઓએ જૂથ બનાવ્યા અને રમવાનું ચાલુ કર્યું. શું કર્યું? થોડાક બાળકોને કેરમ રમવી હતી અને થોડાકને શું રમવું હતું? તો કે ચેસની રમત રમવી હતી. તો એ લોકોએ શું બનાવ્યા? જૂથ બનાવ્યા. આપણી ભાષામાં શું કહેવાય? તો કે ગ્રુપ કહેવાય. આપણે કહીએ ને કે આપણે ગ્રુપ બનાવવું છે. તો થોડા બાળકો કેરમ રમવા લાગ્યા અને થોડાકે ચેસની રમત રમવાનું શરૂ કર્યું. સમજ પડે છે ને? ચાલો હવે આપણે આગળ જોઈએ. જુઓ શું છે? તો કે વિચારો અને લખો. કોયડાને ચિત્રો સાથે જોડો. આપેલી જગ્યામાં રમતનું નામ લખો. જો અહીંયા તમને આ શું આપેલ છે? તો કે કોયડો આપેલો છે. એના પરથી તમારે રમત જાણવાની છે અને અહીંયા રમતનું નામ લખવાનું છે. જુઓ કાચના એ કંચા નાના, જે જીતે એ રહે ન છાના. જે કંચાને તાકી જાય એ વિજેતા જાહેર થાય. હવે કંચા એટલે શું થાય તમને ખબર છે? તો કે લખોટી. લખોટી જો ક્યારેક એક લખોટીને આપણે બીજી લખોટી સાથે પછાડીએ તો શું થાય છે? અવાજ આવે છે. અને જો એ જીતી જાય બધી લખોટી તો શું થાય? તો કે જેની પાસે હોય એ જે વિજેતા જાહેર થાય છે. જુઓ આગળ. જો સાપ પર તમે આવી જાઓ આનાથી તો ન ગભરાવ. રમતમાં સીડી પણ આવી જાય તુરંત આગળ પહોંચી શકાય. શું આવશે? તો કે સાપ સીડી. સરસ, વેરી ગુડ. હવે જુઓ આગળ. તેને પાંખો નથી પણ ઉડી શકે, દૂર દૂર સુધી એ જઈ શકે. શું આવશે? તો કે પતંગ. આપણે ચગાવીએ જ છીએ, ખરું ને? આગળ જોઈએ. સફેદ કાળા પાટિયા પર રાજા રાણીને ઘોડો છે. નાના મોટા સૈનિક અનેકો મગજ વાપરે તે થાય છે એકો. શું આવશે? ચેસ. તમે રમો છો, ખરું ને? જુઓ બેટ બોલથી રમી શકાય, દોડવાથી પણ રન બની જાય. ચોગ્ગા અને છક્કાના રન મળે. રન મળે તો શતક બને. શતક બને એટલે કે 100 રન બને. તો શું આવશે? ક્રિકેટ. સરસ, કેમ કે આપણે શેરીમાં પણ રમીએ છીએ વેકેશનમાં, ખરું ને? સમજ પડે છે ને? સરસ.
तो तमने पेम्पलेटनी अंदर सवाल जवाब आपेला छे, तो तमारे शुं करवानुं छे, वाची एमने पाका करवाना छे। करशो ने तमे बधा? सरस, तो हवे आपणे पछीना वीडियोमां मळीशुं।